સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે મંગલ પ્રવેશ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી શનિવારના રોજ ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે નૂતન BAPS સ્વામિનારાયણ સંસ્કારધામ પ્રવેશ વિધિ કાર્યક્રમ યોજાયો. આ સંસ્કારધામના મંગલ ઉદ્ઘાટન પ્રસંગે BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુરના કોઠારી સ્વામી પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીના હસ્તે યોજાયો છે. આ કાર્યક્રમમાં હિંમતનગર મંદિરના કોઠારી પરમ પૂજ્ય પુરુષોત્તમદાસ સ્વામી અને અન્ય સંતો પણ ઉપસ્થિત રહેવાના છે. આ પ્રસંગે સમગ્ર ગ્રામજનો અને આજુબાજુના વિસ્તારના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ સંસ્કાર ધામના ઉદ્ઘાટન અને ગ્રામજનોના અનેરા ઉત્સાહ અને આનંદ સાથે લાગણી પ્રસરી જવા પામી છે. આ મંગલ પ્રવેશ વિધિનું આયોજન કરવામાં આવ્યું છે, જે શનિવારના રોજ યોજાનાર છે, જેમાં લક્ષ્મીપુરા ગામના નૂતન BAPS સ્વામિનારાયણ મંદિર સંસ્કારધામ ખાતે પ્રવેશ વિધિનો કાર્યક્રમ યોજાનાર છે. નાના નાના બાળકો મોટી મોટી વાતો નાના નાના મુખે કરી રહ્યા છે. આજે વ્યસન છોડવું કેટલું કપરું કામ છે, કેને કે લસરવું બહુ સહેલું છે. એમાં વિષયના માર્ગે, ખાડા ગંદકીના માર્ગે લસરવું તો બહુ સહેલું છે. સન્માન છે તમામ બાળકો તથા બાળક પ્રવૃત્તિ નિર્દેશક અને સંયોજક પરમવંત શ્રી કમલેશભાઈ, પરમવંત શ્રી પરિમલભાઈ, પરમવંત શ્રી મુકેશભાઈ, તેઓ ઝડપથી વધારશે. કાવાના બાળકો, લક્ષ્મીપુરા સત્સંગ મંડળના તમામ બાળકો, જય સ્વામી નારાયણ, જય અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ જય, અક્ષર પુરુષોત્તમ જય, દર્શન સર્વોત્તમ જય સ્વામી નારાયણ, જય અક્ષર પુરુષોત્તમ જય સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા ચાલ હવે આપણે ખાલી વાટકીમાં પધરાવી દઈશું. દિગ્રક્ષણમ હવે બધી દિશાઓમાં આપણે ચોખાનો છંટકાવ કરવાનો છે. તો ડાબા હાથમાં સૌ પ્રથમ આપણે ચોખા રાખીશું અને એના ઉપર જમણો હાથ ઢાંકી દઈશું.
व्याप्ता सर्वा दिशो याभ्याम तावमपि चिन्तये प्रकृतं दिशो दिव्या अक्षर पुरुषोत्तमम्। अबे जे दिशानुं नाम बोलाय ते दिशामां जो अक्षरक्रम भावेन संस्कर्तुं इन्द्रियं सहजानन्द पूजार्थं ज्ञातो विधीयते मया। हरि ओम तद्विज्ञानार्थं सगुणमेवापि गच्छेत् समीपाणि श्रोत्रियं ब्रह्म निष्ठं तस्मै च विद्वानुपसन्नाय सम्यक् प्रसारेण प्रभो। ગોધીનું પૂજન થયું છે અને સાક્ષાત ભગવાનની અંગારમાં થયા છે, તો આ નિમિત્તે આપણે બીજો ગુરુ સ્વામીને વિનંતી કરીએ કે શુભ સંકલ્પો કરાવે અને ધૂન કરાવે કે આપણા સર્વોના જે કોઈ શુભ સંકલ્પો હોય તે પૂરા થાય તે માટે આપણે હવે સ્વામિનારાયણ મહામંત્રની ધૂનગાનમાં જોડાઈશું। તો અહીંયાથી પૂજ્ય કુમારી સ્વામી સંકલ્પો કરાવશે અને સાથે સાથે આપણે ધૂનમાં જોડાઈશું। અને ઓપરેશન કરાવવું પડ્યું, ઓપરેશન કરાવ્યું, ડૉક્ટરે કીધું કે આ ક્યારે હવે આખી ડોક એની વળશે નહીં, એટલે એને જો જમણી બાજુ જોવું હોય તો મુમેન્ટ આખું શરીર એને વાળવું પડે, ડાબી બાજુ જોવું હોય તો આખું શરીર વાળે પછી ડાબી બાજુ જોઈ શકે। દેહની અંદર આવો કાયમી રોગ આવી ગયો અને એની અંદર ગિરીશભાઈ પટેલ સાહેબ, ખેડ બ્રહ્મ, પ્રકાશભાઈ રાવલ, આજે આપણે જે નૂતન મંદિરની અંદર સંસ્કાર નામ કરી છે એ જમીનના મૂળ માલિક પ્રમુખ શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નામના અષ્ટાધિકૈનૈવં શતેન કીર્તિતો હરિ સર્વ દુઃખ વિનાશાય દિવ્યાનંદાપ્તયે તથા ઇત્થં યઃ સહજાનંદ નામાવલિં પઠે સદા નૂનં તસ્મિન પ્રસન્નઃ સ્યાત્ અક્ષર પુરુષોત્તમઃ ઇતિ અષ્ટાધિકશતસહજાનંદ નામાવલિ સ્તોત્રં સંપૂર્ણમ્। નામવાસાય